नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 संस्कृत की अंदर पद्य नंबर 1 समर्चनम पूजन अर्चन विद्या ईश्वर ने आराधना केवी रीते करवी पूजा केम करवी एनु ज्ञान प्रस्तुत पद्यांश की अंदर आपने आपेलू छे। हवे आ पद्यांश की शुरुआत करता पहला मित्रों एक सरस मजानी वात आपणे जोई लईए के भाई कोई पण इमारत होय एना पाया जो मजबूत होय तो एनी ऊपर आपणे घणी बधा माळो लई शकीए छे। एवी ज रीते વેદો એ ભારતીય પ્રાચીન સમાજ અને એના ધર્મના આધારભૂત ગ્રંથો છે। વેદો જે છે એ ચાર વેદ ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ આ ચારે ચાર વેદો જે છે એ ભારતીય સંસ્કૃતિના પાયા જેને આપણે કહી શકીએ એ પાયા છે અને એ પાયા એટલા બધા મજબૂત છે કે એની ઉપર આપણે ઘણા બધા વર્ષો વીતી ગયા હજારો વર્ષો પહેલાની જો વાત કરીએ તો પણ આજે જ આજે પણ એ જ વેદો એ જ શ્લોકો એટલા પણ પ્રખ્યાત છે અને એકદમ સુસ્ત છે। તો કહેવાનો ભાવ એવો છે કે વેદો જે છે એ ભારતીય પરંપરાના સમાજના ધર્મના આધારભૂત ગ્રંથો છે। આ ચારે ચાર વેદોમાં આવતા આવા મંત્રોને સ્તોત્ર કહેવામાં આવે છે। મંત્ર કહે છે એની સ્તુતિ કરવામાં આવે છે। તો ક્યારેક પ્રાર્થના ક્યારેક કોઈકનું વર્ણન ક્યારેક તત્વજ્ઞાનનો ઉદ્ભવ પ્રસ્તુત પાઠમાં સ્તુતિ પ્રાર્થના પૂજન નમન આ વગેરે તંત્રનો મંત્રનો સમાવેશ કરાયો છે। હવે કોઈ પણ ગ્રંથની શરૂઆત કરીએ તો જેમ મંગલાચરણ આપણે કોઈ કાર્યની મંત્ર શરૂઆત કરીએ તો શરૂઆતમાં આપણે ગણપતિની સ્થાપના કરીએ છીએ એનું પૂજન અર્ચન વિધિ કરીએ છીએ અને ત્યારબાદ આપણે આપણા જે કાર્ય કરવાની હોય એની શરૂઆત કરીએ છીએ। એવી જ રીતે આ જે સ્તુતિ પૂજન અર્ચન સમર્ચન જે છે એ આપણી મંગલાચરણ રૂપી પ્રાર્થના છે પરંપરા છે જેને આજે પણ આપણે સાચવી રાખી છે। મિત્રો જો શ્લોક નંબર 1 ની વાત કરીએ તો શ્લોક નંબર 1 માં છે અગ્નિ મિથે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ નંબર 1 યજ્ઞના પુરોહિત દિવ્ય પ્રકાશવાળા હોમ અને હવન
બેની વાત કરીએ તો શ્લોક નંબર 2 એટલે કે જુર્વેદ માંથી લેવામાં આવેલું છે. અગ્ને વ્રતપે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મે રાજ્યતા ઇદમ અહમ અમૃતાત સત્યમ મુક્વેમિ. શું કહે છે કે અગ્ને વ્રત તપે વ્રતમ ચરિષ્યામિ. વ્રત તપે વ્રતોના અધિપતિ વ્રતોમાં ઉત્તમ જે શ્રેષ્ઠ છે તે તો કહે છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ વ્રતમ ચરિષ્યામિ હું તમારા વ્રતનું પાલન કરીશ. તચ્છકેયમ તન્મે રાજ્યતા તચ્છકેયમ તેની તમે મને રાજ્યતા સિદ્ધિ અપાવો. હું તમારો વ્રત કરું છું તો મને એમાં તમે સિદ્ધિ અપાવો, સફળતા અપાવો, યશ અપાવો, નામમાં અપાવો. એટલે કહે છે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ હું તમારા વ્રતનું પાલન કરીશ. તચ્છકેયમ તન્મે રાજ્યતા તેની તમે મને સિદ્ધિ અપાવો, સફળતા અપાવો. ઇદમ આહમ અમૃતાત સત્યમ મુક્તેમિ. અમૃતાત એટલે કે અસત્ય છે, જૂઠું છે, એના માર્ગેથી સત્યમ મુક્તેમિ સત્યના માર્ગે જાઉં છું. ફરીથી જોઈ લઈએ કે હે વ્રતના અધિપતિ અગ્નિદેવ હું તમારા વ્રતનું પાલન કરીશ, તેની તમે મને સિદ્ધિ અપાવો. આહમ અસત્યના માર્ગેથી સત્યના માર્ગે જાઉં છું. ત્યાર પછી શ્લોક નંબર 3 ની જો વાત કરીએ મિત્રો તો શ્લોક નંબર 3 પણ યજુર્વેદમાંથી લેવામાં આવેલો છે અને છે નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયશ્વરાય ચ નમઃ શિવાય ચ શિવોત્તરાય ચ. શું કહે છે કે યજુર્વેદમાં કહે છે કે ભાઈ જેમ વ્રતોમાં અગ્નિદેવ જેમ શ્રેષ્ઠ છે એવી જ રીતે દેવો જે છે એની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ એમાં શંકર ની વાત કરેલી છે કે ભાઈ શંકર ભગવાન કેવા છે, આપણને શું આપે છે, શું જન્માવે છે એની વાત કરેલી છે. કે છે નમઃ શંભવાય ચ મયોભવાય ચ. કે છે શંભવાય એટલે કે કલ્યાણકારી સુખકારી જે આપે છે એ તો કે છે કલ્યાણ કે મયોભવાય કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમઃ નમસ્કાર. કલ્યાણ કે સુખ જન્માવનાર સુખના દાતાને નમસ્કાર. પછી કહે છે ચ નમઃ શંકરાય ચ મહેશ્વરાય ચ અને કહે છે અને શંકરાય એટલે કહે છે કલ્યાણ કે સુખને જન્માવનાર. આવી ગયા કહે છે કે જે કલ્યાણકારી છે અને સુખકારી છે તેને નમસ્કાર હો. શિવાય ચ શિવત્તરાય ચ અને જે અતિશય કલ્યાણકારી છે એવા ભગવાન શિવને નમસ્કાર હો. ફરીથી જોઈ લઈએ જો ભવાય મયોભવાય તો એ જન્માવનાર અને શંકરાય અને મહેશ્વરાય એટલે કે આપનાર કરનાર ક્રિયા દર્શાવે છે. ફરીથી જોઈ લઈએ કે છે કલ્યાણ કે સુખને જન્માવનાર એવા સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણકારી અને સુખકારી છે તેવા દેવને નમસ્કાર હો. જે અતિશય કલ્યાણકારી છે એવા ભગવાન શિવને નમસ્કાર હો. ફરીથી શ્લોક નંબર 3 ઉપર જોઈ લઈએ કે જે કલ્યાણ કે સુખ જન્માવનાર છે તેવા દેવને નમસ્કાર હો. જે કલ્યાણકારી છે અને જે સુખકારી છે તેવા દેવને નમસ્કાર હો. જે અતિશય કલ્યાણકારી છે એવા ભગવાન શિવને નમસ્કાર હો. મિત્રો આ પ્રથમ 3 જે શ્લોકો છે એ કયા વેદમાંથી આપણે સમક્ષ મૂક્યા છે એની સ્પષ્ટતા કરેલી છે. જ્યારે શ્લોક નંબર 4 જે છે
એ સેમાથી લેવામાં આવ્યો એની કોઈ સ્પષ્ટતા નીચે લખાણ છે નહીં, પરંતુ એમાંથી જ કદાચ વેદો નહીં હોય તો ઉપનિષદો હશે એમાંથી જ રચના છે. જોઈ લઈએ. યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુવંતી દિવ્ય સ્તવેહ વેદે શાંતો પદ્મોપનિષદે ગાયંતિ યમ સાંગાઃ. ધ્યાનાવસ્થે તદ્વદે મનસા પશ્યંતિ યમ યોગિનો યશ્યંતમ ન વિદુઃ સુરા સુરગણઃ દેવાય તસ્મૈ નમઃ. આમાં પણ એવા પરમાત્મા શ્રેષ્ઠ રૂપ ધારણ કરનારા દિવ્ય પરમેશ્વરને નમસ્કાર કરેલા છે એની વાત કરેલી છે. પણ એ એવા દેવ છે એ છે કે જેનું યમ એટલે કે જેનું બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર વગેરે દેવો દિવ્ય સ્તુતિ વડે સ્તુત કરે છે. દિવ્ય સ્તુતિ વડે એનું ગાન કરે છે. પછી કહે છે કે જેના જેને સાંગ છ વેદે જેનું છો વેદો પદપાઠ ક્રમપાઠ ઉપનિષદો ને સામવેદનું ગાન કરે છે. જેનું યોગીઓ ધ્યાનાવસ્થિક ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત થયેલા મનસા મન વડે જુએ છે. યશ્યંતમ ન વિદુઃ સુરા સુરગણઃ. યશ્યંતમ યશ્ય એટલે કે જેના અને અંત એટલે કે અંતને ન વિદુઃ જાણતા પણ નથી કોણ તો કે છે સુરા સુરગણઃ એટલે કે દેવો અને દાનવો પણ જેના અંતને જાણતા નથી તસ્મૈ દેવાય નમઃ તેવા પરમેશ્વરને નમસ્કાર. ફરી બીજું લઈએ કે જેનું બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્તોતો વડે સ્તુતિ કરે છે. જેનું છ વેદો પદપાઠ ક્રમપાઠ અને સામવેદો વડે ગાન કરે છે જેનું યોગીઓ ધ્યાનની અવસ્થામાં પ્રાપ્ત થયેલા મન વડે જુએ છે જેના અંતને દેવો અને દાનવો પણ જાણતા નથી તેવા પરમેશ્વરને દેવને નમસ્કાર હો. આ જે ચાર શ્લોકો છે મિત્ર એ ચારે ચાર શ્લોકનો અનુવાદ તો મળે કરવાનો છે, પરંતુ આ ચાર શ્લોકમાંથી શ્લોક નંબર એક અગ્નિમિથે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ ઋત્વિજમ હોતારામ રત્ન ધારક શ્લોક નંબર એક અને શ્લોક નંબર ત્રણ નમઃ શંભવાય ચ મયોભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવત્તરાય ચ આ બંને જે શ્લોકો છે એ શ્લોક પૂર્તિમાં પૂછાય છે આપણે મુખપાઠ કરવાના છે. હવે મિત્રો આગળ જોઈએ શ્લોક નંબર પાંચ ભયાનામ ભયમ ભીષણમ ભીષણાનામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનાનામ મહોચ્ચે પદાનામ નિયંત્રુ ત્વમેકમ પરેશામ પરમ રક્ષકમ રક્ષકાનામ. જો આજે શ્લોક છે એમાં આપણી રક્ષા આપણું રક્ષણ ઈશ્વર કઈ રીતે કરે છે કઈ કઈ પરિસ્થિતિઓમાં આપણને રક્ષે છે એની વાત કરેલી છે. અને એ ઈશ્વર કેવા છે કે ભાઈ આ સમગ્ર જગત જે સૃષ્ટિ છે વિશ્વ છે એને નિયંત્રણમાં રાખવા વાળા કોણ એ એક જ છે. તો એની વાત કરેલી છે કે છે ભયાનામ ભયમ કે ભયાનક પરિસ્થિતિમાં ભયરૂપ આપણને ત્યારે ઈશ્વર જે છે ભયાનક પરિસ્થિતિમાં ભયરૂપમાં પણ મૂકી દે તો પણ એ આપણું રક્ષણ કરે છે. ભીષણમ ભીષણાનામ અને ભીષણ પરિસ્થિતિઓમાં ભીષણ રૂપ છે. ગતિહીન પ્રાણીમાં દરેક પ્રાણી માત્રને ગતિમાં રાખવા વાળા પણ એ ઈશ્વર એક જ છે. જો ઈશ્વર નહીં હોય તો આપણી જે ગતિ જે છે એ ઈશ્વર આપણો જો એક શ્વાસ અટકાવી દે તો આપણે ચાલી શકતા નથી. તો કહે છે કે આ સમગ્ર જીવ સૃષ્ટિ પ્રાણી સૃષ્ટિ જે છે એને ગતિ
ઈશ્વરને કે ભાઈ પવિત્રમાં પવિત્ર પણ તમે એક છો। મહોચ્ચય પદાના મહોર એટલે કે મહાન અને ઊંચા પદ પર પદાના નિયંત્રક કહે કે મોટા અને ઊંચા પદને ધારણ કરનારા તમે કમ તમે એક જ છો। હવે આ પદને જો તમારા નિયંત્રણમાં રાખવું હોય તો તમે રાખી શકો છો। પરેશમ પરમ પરમ એટલે કે શ્રેષ્ઠ તમે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો। રક્ષકમ રક્ષકાનામ અને રક્ષકોમાં પણ તમે રક્ષક છો। ફરીથી ભયાનામ ભય એટલે કે ભયજનક એટલે કે ભયાનક સંજોગોમાં ભયરૂપ ભીષણમ ભીષણાનામ અને ભીષણ સંજોગોમાં ભીષણરૂપ દરેક પાણી પ્રાણી માત્રને ગતિમાં રાખવાવાળા પવિત્રમાં પવિત્ર મોટા અને ઊંચા પદને નિયંત્રણમાં રાખવાવાળા તમે એક જ છો। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને રક્ષકોમાં રક્ષક છો। આવા ઈશ્વરની સાધના કર્યા ત્યાર પછી શ્લોક નંબર 6 કે ભાઈ અમે તમને કેવી રીતે યાદ કરીએ છીએ, અમે તમારું કેવું સ્મરણ કરીએ છીએ અને અમે અંતે તો ક્યાં જઈશું, અંતે અમારે જે આ સંસાર રૂપી નાવ જે છે હોડી છે એને કિનારા પર પહોંચાડવાવાળા પણ કોણ છો, કે તમે એક જ છો। એવી સરસ મજાની વાત કહે છે કે ભાઈ અમે તમારે શરણે આવીએ છીએ। એવી વાત શ્લોક નંબર 6 માં કરે છે। વયમ ત્વમ સ્મરામ વયમ ત્વમ ભજામ વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવમ ભોગ્ય ભૂતમ શરણ્યમ વ્રજામ। શું કહે છે કે વયમ ત્વમ સ્મરામ વયમ એટલે કે અમે ત્વમ એટલે કે તમારો અને સ્મરામો એટલે કે સ્મરણ કરીએ છીએ। વયમ ત્વમ ભજામ અમે તમારું ભજન કરીએ છીએ અમે તમને ભજીએ છીએ। વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ નમામ કહે છે કે અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમામ નમન કરીએ છીએ। સદેકમ નિધાનમ તમે શ્રેષ્ઠ ખજાનો છો, તમારી પાસે પુષ્કળ ખજાનામાં જેટલું લેવું હોય એટલો અમે લઈ શકીએ છીએ એવો ખજાનો તમે એક જ છો। નિરાલંબ મિશન તમે નિરાલંબ એટલે કોઈ પણ પ્રકારના આધાર વગર એવા છો, એટલે કહે છે કે તમે આધાર વિના ઈશ્વર છો। ભવમ ભોધિ પોતમ અને શું કહે છે કે ભવમ ભોધિ પોતમ એટલે એવું કહે છે કે ભાઈ આ સંસારની સાગર જે છે એને પાર ઉતારનાર નામ તમે છો। શરણ્યમ પ્રજામ એટલે કહે છે કે શરણમાં જવા યોગ્ય એવા અમે તમારા શરણે જઈએ છીએ। એવી સરસ મજાની વાત શ્લોક નંબર 6 ની અંદર કરી છે, કહે છે વયમ ત્વમ સ્મરામો વયમ ત્વમ ભજામો વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ નમામો સદેકમ નિધાનમ નિરાલંબમીશમ ભવમ ભોધિ ભૂતમ શરણ્યમ પ્રજામો કહે છે અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ અમે જગતના સાક્ષી રૂપ એવા તમને નમન કરીએ છીએ। તમે એક જ શ્રેષ્ઠ ખજાનો છો, તમે આધાર વગરના ઈશ્વર છો। શરણ સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર ના એવા તમે શરણમાં જવાલાય અમે તમારા શરણે જઈએ છીએ। આ શ્લોક નંબર 5 અને 6 મિત્રો ફરીથી એક વાર જોઈ લઈએ, કહે છે કે ભયાનક સંજોગોમાં ભયરૂપ ભીષણ સંજોગોમાં ભીષણરૂપ દરેક પ્રાણી માત્રને ગતિમાં રાખવાવાળા પવિત્રમાં પવિત્ર મોટા અને ઊંચા પદને નિયંત્રણમાં રાખવાવાળા તમે એક જ છો। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અને રક્ષકોમાં તમે રક્ષક છો અને શ્લોક નંબર 6 અમે તમારું સ્મરણ કરીએ છીએ અમે તમારું ભજન કરીએ છીએ અમે જગતના સાક્ષી રૂપેવા તમને નમન કરીએ છીએ। તમે એક જ શ્રેષ્ઠ ખજાનો છો, તમે કોઈ પણ આલંબન આધાર વગરના ઈશ્વર છો। સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ એવા શરણમાં જવા યોગ્ય અમે તમારા શરણે જઈએ છીએ। મિત્રો આ
શ્લોક નંબર 1, શ્લોક નંબર 3 અને શ્લોક નંબર 6 જે છે આ વયમ ત્વમ સ્મરામો વયમ ત્વમ ભજામો વયમ ત્વમ જગત સાક્ષી રૂપમ નમામ સદેકમ નિધાનમ નિરાલંબમ ઈશમ ભવમ ભોગિકોતમ શરણ્યમ વ્રજામ. આ જે ત્રણ શ્લોકો છે આ ત્રણ શ્લોકો એ મુખપાઠ કરવાના છે. ફરીથી શ્લોક નંબર 1, 3 અને 6 આ ત્રણે ત્રણ શ્લોક મુખપાઠ કરવાના છે. શ્લોક પૂર્તિની અંદર પરીક્ષામાં પૂછાય છે.